દેવભૂમિની અંદર છે આમ તો, અને ગઢડા કહેવાય છે, ત્યાંથી 11 કિલોમીટર એટલે કે સાજણાવદર ગામ કહેવાય છે, ત્યાં પ્રગટ નકલંગ ધામ આશ્રમ આવ્યા છે. અને ત્યાં આજે એક ભક્તિરૂપી વાતો કરવા માટે આશ્રમની અંદર બિરાજમાન એવા મહેશ્વરી માતાજી છે આપણી સાથે. સત્સંગની વાત કરવી છે, ભક્તિની વાત કરવી છે. માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. અમે સાંભળ્યું છે અનેક વર્ષોથી ભક્તિ કરો છો અને ભક્તિમય વાતો થોડી કરવી છે. આ પ્રગટ નકલંગ ધામ આશ્રમ જ એવું છે, પ્રગટ નામ જ એવું છે. તો આપણે ગંગા સતીની ભક્તિની વાત કરતા હોય, અમે કોઈ માતાજી સાથે વાતચીત કરીએ, અમરમાને યાદ કરીએ છીએ, ગંગા સતીને યાદ કરીએ છીએ, કારણ કે એમના એક એક શબ્દો આ જગતને કંઈક કહી ગયા છે. એ વખતના એવા શબ્દો અત્યારે સમજાતા નથી. આપણે આગમ ભેદના અનેક શબ્દો કીધા છે. હવે પ્રથમ માતાજી, શરૂઆતમાં જ એક મને પ્રશ્ન થાય, અહીં થોડી તમારી પણ વાત કરી, તમારી ભક્તિની પણ મારે વાત કરવી છે કાર્યક્રમમાં. આપણે કહે આગમ ભેદ શબ્દો, ખરેખર આગમ ભેદ છે શું? ખરેખર તો આગમ ભેદ વસન એક એવી વસ્તુ છે કે જ્યાં બુદ્ધિ કામ નથી કરતી, કે જ્યાંથી આપણું આ દેહનું લેવલ પૂરું થઈ જાય છે. મારી માન્યતા પ્રમાણે પુસ્તકો પુરાણો એની દ્વારા, પણ વેદો છે બધાના દ્વારાથી, પણ મારો પોતાનો પણ અનુભવ છે કે આપણી બુદ્ધિનું લેવલ ત્યાં પૂરું થઈ જાય છે, એને અગમ ભેદ કહેવાય છે. કે ત્યાં ગમ નથી હોતી, કોઈ ગમ એટલે આ દેહનું ભાન ભૂલાઈ જાય છે. ગંગા સતીમાં એ વાત કરેલી છે કે આ દેહનું ભાન ભૂલાઈ જાય છે, એટલે એને તુર્યાતીત કીધું. એને તુર્યાતીત કહેવામાં આવે છે. ભૂમિકાઓ અનેક છે, એમાં 7 ભૂમિકાઓનું કેન્દ્ર છે, કેન્દ્રબિંદુ છે, એમાં 7 ભૂમિકાઓ મેન છે. જે 7 ચક્રો કહેવાય છે, એમાં 5 કોષો કહેવાય છે. આ બધા આવરણો જે આત્માને આડા પડાળ પડેલા છે એનું આ વિશ્લેષણ આપણે કરીએ છીએ. એટલે આપણો અમારો એવો મારો પોતાનો એવો હેતુ છે કે જગતને કંઈક કામ આવી, આપણે કોઈ કોઈ વસન દ્વારા, કોઈ ગુરુનું વસન, કોઈ આપણો અનુભવ જગતને કામ લાગે, મારો પોતાનો હેતુ એવો રહેલો છે. એક વચ્ચે ભક્તિની તમે વાત કરી છે ને, ગંગા સતીને યાદ કરી છે, પાનબાઈને યાદ કરીએ છીએ. આપણે કીધું 9 પ્રકારની ભક્તિ કહી છે, 9 ભક્તિ કીધી છે, એમ ભક્તિ અનેક પ્રકારની છે. પછી આપણે ભજન કહીએ છીએ, પરહિત માટેનું ભજન અને પોતાના માટેનું ભજન. આ ભક્તિમાં 9 ભક્તિ કેમ ઉલ્લેખ કર્યો છે? ઉત્તમ 9 ભક્તિને કીધી છે કે એની થોડી વાત કરો. ઉત્તમ ભક્તિ તો એવી છે, બધાના અનુભવ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે. એટલે ઉત્તમ ભક્તિ તો એને જ કહેવાય છે કે માણસ પોતાનું કલ્યાણ કરે, બીજાનું કલ્યાણ કરે, એ ઉત્તમ ભક્તિ માનવામાં આવે છે. કે જેથી કરીને બીજાનું પરહિત, પરઉપકાર, આ વસ્તુ મેન માનવામાં આવે છે. કે ભક્તિ એવી વસ્તુ છે કે કોઈ વસ્તુ માંગતી નથી. ભક્તિ કોઈ વસ્તુ એવી નથી કે કોઈ માંગે, કોઈ વસ્તુનું હેતુ જ એવો હોતો નથી કે એ વસ્તુ એવી છે કે નિરાળી, એનો કોઈ હેતુ જ નથી. ને આ બધું સમ થઈ જાય, જગત આખું સમ થઈ જાય, એમાં બધું એ રીતનું છે કે આનો વિસ્તાર કરવા જાવી, એક બોલનો વિસ્તાર કરવી તો આખો દિવસ એ અવર્ણનીય છે. હવે આપણે કે ભક્તિમાં લીન થવું, પછી કે સાધનામાં લીન થવું, તપસ્યામાં અને સમાધિમાં લીન થવું, એવા શબ્દો અમે કાર્યક્રમમાં વાપરીએ છીએ. અનેક સાધુ સંતો હોય છે આવા શબ્દો વપરાય કે સમાધિમાં લીન થઈ ગયા છે, સાધનામાં લીન, ભક્તિમાં લીન. તમે પણ, અમે સાંભળ્યું કે સાધના કરો છો, ભક્તિ કરો છો, અને તમે પણ સમાધિમાં લીન થાવ છો. આ જે સમાધિની યાત્રા છે ને, એ થોડી સમજવી છે. જોકે અમુક શબ્દોના વર્ણન ન હોય અને જાહેરમાં અમુક શબ્દો બોલી પણ ન શકતા હોય, પણ તમારી સ્વેચ્છાએ અમારા દર્શક મિત્રો સામે જે રજૂ કરતા હોય એવી રીતે, આ સમાધિમાં લીન થવું એટલે શું, ને કેટલો સમય સુધી સમાધિમાં લીન થાય, સમાધિમાં લીન થાય ત્યારે તમને શું દેખાય? સમાધિ અનેક પ્રકાર છે. અમુક એવી સમાધિ હોય છે કે એમાં કોઈ શૂન્યતા હોય છે, કોઈ વસ્તુ, કોઈ ચિત્ર દેખાતું નથી. એક એ નિરંજન નિરાકારનું એક તત્વ, આકાશ તત્વ માનવામાં આવે છે, કે જે છે કે ખાલી જગ્યા, ખાલી જગ્યામાં કોઈ વસ્તુ હોતી નથી. એ રીતનું
લક્ષ્ય કહેવામાં આવે છે. એ લક્ષ્ય એવું હોય છે કે મારો પોતાનો અનુભવ એવો છે કે દેહભાન પોતે ભૂલી જઈ, આપણે ધ્યાનમાં બેઠા હોય, મારો ગુરુના મંત્ર દ્વારા આપણે ધ્યાનમાં બેઠા છીએ તો આપણું દેહભાન આપણું ભૂલાઈ જાય, આપણું દેહભાન રહેતું નથી એમાં. પણ એમાં કોઈ ચિત્ર હોતા નથી, એકદમ શૂન્ય હોય છે. અને તમે જ્યારે બહાર આવો, એ વસ્તુ એવી છે કે એમાંથી તમે બહાર આવો તો તમને એટલો આનંદ મળે કે આ વૃક્ષો છે, આ બધું છે, તો જગત તમને નવીન નવીન દેખાય. નવીન એવું નવીન દેખાય કે તમને બધાને આમ મન થાય કે આને મિલું, આને મિલું, આમ એવો એવી એવી પોતાની અંદર ભાવના પ્રગટ થાય છે. એટલી ભાવના એની ઈશ્વરી તત્વની થાય છે કે એનું વર્ણન આપણે કરી ન શકીએ. પણ એટલું હું વાત કરી શકું કે આ વૃક્ષો છે એને યારે વાતો કરવાનું મન થાય, એને યારે આપણને બોલવાનું મન થાય કે ઓહો, આ જગતે, આ જગતની રચના ઈશ્વર તમે કેવી બનાવી છે, આટલી બધી સુંદર છે. તો આ આ આત્મા આ મનને કેમ સમજાતું નથી, એ રીતની ભાવના થાય છે. એથી બહાર આવ્યા પછીની વાત છે, આપણે આ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી. પણ હંમેશા એવું ધ્યાન લાગવા માટે એની કોશિશ કરવી પડે છે. એની કોશિશ રોજે, મતલબ કલાક, બે કલાક, સવાર, સાંજ, ગમે તેમ, ઘરે ગમે એ સમયે તમે કરી શકો છો. પણ આ સમય એવો હોય છે કે સવાર સાંજ એક શાંત વાતાવરણ હોય છે, એ સમયમાં વધારે એનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એક વચ્ચે સમજવા માટે, ધ્યાન કરવા માટે, ભક્તિ કરવા માટે એક માયારૂપી આવરણ હોય છે મનમાં આડું. તો સાંસારિક દરેક વ્યક્તિ હોય, આ માયારૂપી આવરણ નડે છે. ધ્યાન ભક્તિ બધાને કરવી છે અને એક સિદ્ધિ મેળવવી છે, ભક્તિરૂપી પણ સિદ્ધિ હોય. પરંતુ આ જે માયારૂપી આવરણ છે ને, સ્વાભાવિક છે કે ધ્યાનમાં બેસીએ એટલે આડું આવે કે કાલે મારું શું થશે, નોકરીનું શું થશે, આ ધંધામાં કોણ આવશે, મારા ઘરના સભ્યો ક્યાં હશે, એવી ચિંતાઓ થાય છે. દરેક વસ્તુ મોહ માયારૂપી છે. આનાથી છુટકારો મળે પછી ધ્યાન લાગે કે ભક્તિ થાય, કે શું માનો તમે? બરાબર છે, તમે બહુ બરાબર પ્રશ્ન પૂછ્યો છે. આ વસ્તુ એવી છે કે ધ્યાન તો ત્યારે જ લાગે છે કે આ બધાનો છુટકારો કેવી રીતે થાય છે. એના નિયમો બતાવેલા છે, એના નિયમો વિસ્તાર એટલો છે કે આપણે એનો પણ આપણે કહીએ ને કે એનો પણ સમય લાગી જાય છે, અમુક સમય લાગી જાય છે. યમ, નિયમ, બધા આસન, સમાધિ, ધ્યાન, ધારણા, આ બધી વસ્તુ છે એ બધાને પાર કરવું પડે છે. આ સમાધિ એ વસ્તુની સ્થિતિ જ છે કે એ આ બધાને પાર કરી જવાય. પાર એટલે મતલબ તમારું, તમે ધ્યાનમાં બેઠા છો તો તમારું દેહભાન તો ત્યારે જ ભૂલાય કે જ્યારે તમે જે પ્રશ્ન પૂછો, કે તમને કોઈ ચિંતા ન હોય. કોઈ વસ્તુ તમારે, ભલે તમે સંસારી માણસો છો તો છતાં તમે ઈશ્વરની શરણાગતિ લઈ લો અથવા ગુરુની શરણાગતિ લઈ લો. એ શરણાગતિથી જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે. ત્યાં હજી પ્રાપ્ત થતી નથી અને એટલી સરળ પણ નથી. જેવી બતાવવામાં આવે છે એવી પણ સરળ પણ નથી. એની માટે તો કોઈ ઈશ્વરી પ્રેરણા થાય, કોઈ ગુરુની પ્રેરણા થાય, એની દ્વારા જ પ્રાપ્ત થાય છે, મારું માન્યતાનું એવું છે. એટલે તમે શું માનો, ઈશ્વર માણસથી કેટલો નજીક છે? માણસથી નજીક તો ત્યારે જ કહેવામાં આવે છે કે પોતે એવો વિચાર કરે કે આપણે આ જગતમાં આવ્યા છે શું કારણ, આપણું કારણ શું છે, કારણ કયું એવું છે કે આપણે કયા કારણથી અહીંયા આવ્યા છે, એ વિચાર દ્વારા ઈશ્વર નજીક થાય છે. બાકી કોઈ વિચાર દ્વારા નજીક નથી હોતા, મારું માન્યતા એ વિશે પોતાની માન્યતા છે. જેવી રીતે ગંગા છે, 52 ભજનોની અંદર આખું જીવન સમજાવી દીધું છે. તમે પણ અનેક ભજનો લખેલા છે, ગૂઢ રહસ્યવાળા આપના જે ભજનો લખેલા છે, ગવાય પણ છે. તો આપને જે પ્રેરણા મળી કેવી રીતે, આમ તો આ જે ભક્તિને પ્રેરણા ન હોય, તો આપના જે ભજનો વિશે થોડી વાત કરો અમારા દર્શક મિત્રોને. ભજનો એવી એવા કારણથી, એ સંકલ્પથી કે મારો હેતુ હંમેશા કીધું કે રહેલો પર ઉપકાર, એટલે મને એવી ઈચ્છા કે આ બધા સંતોની વાણી છે તો આપણને તો કોઈ વસ્તુ આવડતી નથી. એક તો પહેલા નંબરમાં તો અભણ, અને આ ભાઈને અમને વાત કરી, એ ભાઈએ મને શીખવાડેલું ભણતર, એટલે મને એમ થયું કે હું તો એક અભણ છું, એમાં કોઈ અક્ષર જ્ઞાન નહીં, તો મારી માટે તો આ વિચારવું ગલત વાત છે. તો કીધું કોઈ વાંધો નહીં, ઈશ્વરના શરણે સેવી, એનું નામ લેવું છે, આપણે બીજું શું જોઈએ. આપણે આપણો હેતુ એવો છે કે માણસનું કલ્યાણ થાય, તો થશે જરૂર. એ હેતુથી ભગવાને પ્રેરણા કરી, અમુક સમય લાગ્યો એટલે,
એટલે નિત્ય હું ગાયનમાં મસ્ત રહું. રોજે હું નાતા ધોતા હાલતા સાલતા હવાના સમયના પોરમાં 5 વાગે 4 વાગે ગમે ત્યારે હું જાગું તો ગાયન ગાતી હોય. સંતવાણી બીજા સંતોની હું ગાતી હોય એના કારણથી મને પ્રેરણા આવવા માંડી કે હું એનાથી વિપરીત ગાવા માંડી. તો મને એમ થયું કે હું કેમ, એ તો કડી આવતી નથી તો હું કઈ કડી ગાવશું, મને ખબર ન પડી. તો એક બે વખત એવું બન્યું, પછી મને એમ થયું કે નહીં, આ તો લખ્યા જેવું છે. જો જગતનું હિત થતું હોય તો આપણે લખ્યા જેવું છે, આમાં કોઈ અહંકાર કોઈ માન અપમાનની વાત નથી. તો મેં કીધું આ તો લખ્યા જેવું. તો મારી બેન નાની હતી એ ભણેલી, એટલે મેં કીધું કે હું એને જલ્દી બોલાવું કે બેન તું મને લખી દે. તો એ બિચારી કાલી ભેલી સાતમી ભણતી હતી અને કાલી કેલી ભાષામાં લખી દેતી હતી. એ લખે ને હું રોજે રોજે એક ભજન બનાવતી, આ સુમતર ભજન. હા, એ પરંપરા ત્યાં સુધી ચાલી. પછી મારા મનને થોડુંક એવું લાગ્યું કે મેં લખ્યા છે એનું મને પૂરણ જ્ઞાન છે કે નહીં, મને આ પ્રેરણા આવી છે ઈશ્વરી તત્વથી, તો હું એને જાણું છું કે હું ગાઉં છું. તો મને કોઈ પ્રશ્ન પૂછે તો એને જવાબ શું આપું? તો મારે પહેલાં આ જે બનાવ્યા છે એને તો પહેલાં મારે વિચારવા છે, મારે આ બધું જાણવું છે કે છે હું. એ કારણથી મેં ના રોકી દીધા. પછી હું બધા ભજનનું વિશ્લેષણ કર્યું કે આ બધું આપણે બરાબર છે, આ બધું જે બોલ્યા એ આપણે બરાબર બોલ્યા છે, આ જગતનું કલ્યાણ કરશે. તો ઘણા ઘણા માણસોએ કીધું, ઘણાને દેખાડ્યા. તો થોડો થોડો નિશ્ચિત કરવામાં આવ્યો થોડાક સમય સુધી કે પ્રાસ મળવો જોઈએ, અક્ષર લીટીબદ્ધ હોવા જોઈએ. તો એમાં હું કાશી પડી એટલે મેં પાછું એને સુધારો વધારો કરીને રિપીટ કરીને બધું બરાબર બનાવી દીધું. મોરારી બાપુએ પણ વિશ્લેષણ કર્યું છે ભજન. મોરારી બાપુ પોતે મોરારી બાપુને દેખાડવામાં આવ્યો તો બાપુએ પહેલાં એમ કીધું, માં તમે તમારા અક્ષર છે? મેં કીધું નહીં બાપુ, મારા અક્ષર નથી, આ અક્ષર તો મેં કીધું ભાઈના છે, એક ભાઈના, એના બહુ અક્ષર સારા હતા. એ તો મેં કીધું બુક સપાય ત્યાં સુધી બધાને મોતી ઘોડે વીણી લે એવા અક્ષર હોવા જોઈએ. તો બાપુ મેં કીધું મારા અક્ષર નથી. તો બાપુ દાંત કાઢ્યા ને કે કોઈ માતાજી બહુ સરસ છે ભજન તમારા, પણ મને હું શું પડ્યું? બાપુએ એમ કીધું. મેં કીધું બાપુ આ તો હરિની પ્રેરણા છે, આપણું કોઈ આમાં છે, આપણો કોઈ હેતુ એવો છે નહીં, હું શું નહીં. ખૂબ આનંદ આવ્યો માતાજી આજે કાર્યક્રમમાં ભક્તિરૂપી વાતો કરી, તમારા જીવનની વાતો કરી. આપને મારા વંદન. નમસ્કાર. સીતારામ. ઓકે.